डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રથમ વર્ષ બી એફઆઈ બી એના અભ્યાસક્રમમાં પદ્યનું જે પેપર આપને અભ્યાસક્રમમાં ભણવામાં આવે છે તેમાં આજે આપણે મને એ જ સમજાતું નથી કવિતા ભણીશું આ કવિતાના રચયિતા છે કવિ કરશનદાસ માણેક તો કવિતાનો અભ્યાસ કરતા પહેલા આપણે કવિનો પરિચય મેળવીએ કવિ કરશનદાસ માણેકનો જન્મ ઓગણીસો એકમાં જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં થયો હતો કવિનું મૃત્યુ ઓગણીસો અઠ્યોતેર માં વડોદરા મુકામે થયું જામનગર જિલ્લાના હડિયાણા ગામના વતની એવા કવિનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા કરાંચી મુકામે થયો પરીક્ષા તેવીસ માં પાછા કરાંચી ગયા એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તો કરાંચીમાં થયેલું જ કરાચીની ખૂબ જાણીતી કોલેજ ડીજે સિંધ કોલેજ જ્યાં આપણા પ્રમુખ સાક્ષર સુરેશ જોશી પણ ભણેલા સુરેશ જોશીએ ભણાવેલું ડીજે સિંધ કોલેજમાં પ્રાધ્યાપક થયા હતા એટલે સુરેશ જોશી ભણેલા એ જે મેં કહ્યું એના બદલે સુરેશ જોશીએ ડીજે સિંધ કોલેજમાં ભણાવેલું ઓગણીસો પિસ્તાલીસમાં તેમણે છોડી દીધું તો આપણા આ કવિ કરસનદાસ માણેક ડીજે સિંધ કોલેજમાં ભણે છે સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બીએ થાય છે કરાંચીની બે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપે છે ઓગણીસો આઝાદી આંદોલનમાં જોડાય છે ગાંધીજીના પ્રભાવમાં છે તે સમયના સાક્ષરો યુવાનો શિક્ષિતો અને સામાન્ય પ્રજા પણ પછી તો આઝાદી આંદોલનમાં જોડાય છે બહેનો પણ જોડાય છે એક વર્ષ અંગ્રેજી ડેઇલી મિરર નામનું અખબાર પણ ચલાવે છે ઓગણીસો અડતાલીસથી થી જન્મભૂમિ ટ્રસ્ટમાં પણ જોડાય છે જન્મભૂમિ એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ પત્રો તેમાં જોડાય છે સારથી સાપ્તાહિક અને પછી માસિક પણ શરૂ કરે છે કવિતા વાર્તા નિબંધ ચરિત્ર સાહિત્ય જેવા સ્વરૂપોમાં તેમણે ઉત્તમ ખેડાણ કર્યું છે તેમના સાહિત્ય સર્જનમાં પ્રેમ ધનુષ્ય અહોરાઈજી સુણીએ મધ્યાહન રામતારો દીવડો શતાબ્દીના સ્મિતો અને અશ્રુઓ આ કાવ્ય સંગ્રહો છે આમ એમની ચેતના સાહિત્ય સ્વરૂપોમાં વ્યાપક રીતે વિસ્તરી છે મહાકાવ્યો પાસેથી પ્રેરણા લીધી છે આઝાદી આંદોલનના સાક્ષી બન્યા છે સામાજિક પ્રતિબદ્ધતા એમની કવિતામાં દેખાય છે ઓગણીસો અઠ્યોતેરમાં માં તેમનું વડોદરા મુકામે નિધન થયું અઠોતેર વર્ષની જિંદગી સમગ્ર રીતે શબ્દની સેવા સાહિત્ય સાધના છેવાડાના માણસ પ્રત્યેની પ્રતિબદ્ધતા એમના વ્યક્તિત્વનો વિશેષ છે મિત્રો આપણે જોઈશું તો ખૂબ જાણીતી કવિતા આપણે અભ્યાસક્રમમાં છે કવિતા અઘરી નથી માત્ર એકવારના પઠનથી પણ કાવ્યનો અર્થ ભાવ બોધ પ્રગટ થઈ જાય છે આ કવિતા અભ્યાસક્રમમાં રાખવા પાછળનું કારણ શું છે આ પ્રકારની સાહિત્ય કૃતિઓ ભણવાથી આપણું હૃદય કેળવાય છે આપણે મંથન કરીએ છીએ આપણે ચિંતન કરીએ છીએ આપણે રોજ બરોજના જીવનમાં જે આજે પણ અનુભવીએ છીએ એ એમના સમયમાં કવિ કેવી રીતે અનુભવે છે આર્થિક વિષમતા કુદરતનો ન્યાય કે અન્યાયની ભૂમિકા સામાજિક પરિસ્થિતિ શાસકીય વ્યવસ્થા એ બધા વચ્ચે સામાન્ય માણસનો મૂંઝારો એ બધું જોઈને એક કવિચિત્ત તેની ચિંતનશીલ માનસિકતા પ્રતિબદ્ધતાપૂર્વક વ્યક્ત થાય ત્યારે કેવી રીતે વાત કરે છે કવિતાના માધ્યમથી અને તરત સમજાય છે બહુ મોટા પ્રવચનોથી પણ જે વાત ન પહોંચે એ કવિતાથી પહોંચી જાય છે કવિનો પ્રશ્ન છે મને એ જ સમજાતો નથી આવું શાને થાય છે પહેલાં આપણે કાવ્યનું પઠન કરીએ પછી આપણે એનું રસ દર્શન કરીશું એનો આસ્વાદ કરીશું એનું ચિંતન કરીશું મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણમાં મુસળધાર વરસી જાય છે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે ઘર હિણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને જન સુના રહી જાય જારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલ મંડાય છે ને મળે ન એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે છે કેવી કેવી અસમાનતા છે કુદરતનો ન્યાય શું છે તમે જુઓ કુદરત પણ માણસ સાથે અને સામાજિક વ્યવસ્થા પણ કઈ રીતે કામ કરે છે એનું ચિંતન આ ગઝલમાં આપણી સામે આવ્યું છે આપણે મિત્રો અત્યારે ગઝલનું સાહિત્ય સ્વરૂપ નથી ભણવાનું પરંતુ આપને કોઈ પૂછે પરીક્ષામાં કે ભાઈ મને એ જ સમજાતું નથી કાવ્ય કોનું છે કરસનદાસ માણેકનું જન્મ ઓગણીસો એક કરાંચીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો કરાંચી ડીજે સિંધ કોલેજમાં કવિતાનું વિષય વસ્તુ સમજાવો તો એ વિષય વસ્તુ શું છે આ ગઝલમાં કવિ આપણને ક્યાં લઈ જાય છે પહેલો જ રણકો એમનો પહેલા જ શેરમાં શું કહે છે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે અને કોને સમજાય છે કોઈને નથી સમજાતું આ કવિતામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કઈ જાણે શાશ્વત હોય એ રીતે વહી આવી છે કવિને એમના યુગમાં જે લાગ્યું એ આપણા યુગમાં નથી એવું નથી એટલે આ કવિતા સર્વકાલીનતાના ગુણ ધરાવે છે અને એ મનુષ્ય તરીકેની આપણી અધોગતિ બતાવે છે કારણ કે મનુષ્ય દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ સામાન્ય માણસ માટે કેટલું તો વિઘાતક છે અને વિષમતામૂલક છે એનો પરિચય પણ આપણને આ કવિતામાં થાય છે અલબત્ત બધું જ માનવ નિર્મિત નથી કુદરત પણ અન્યાય કરે ત્યારે જાણે નઠારા માણસની સ્પર્ધામાં હોય એવી રીતે વર્તે છે એટલે કહે છે કે પરિસ્થિતિ પ્રતિકાત્મક છે જુઓ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે આપણા સંસારમાં રોજબરોજના જીવનમાં આપણે જોઈએ તો પરિસ્થિતિ એવી જ હોય હોય છે છે કે સામાન્ય પીડાતો અને નઠારા માણસો પૂજાતા હોય છે જાહો જલાલી ભોગવતા હોય છે વૈભવમાં રાચતા હોય છે આ કવિતામાં કહેવાનું એ જ છે એનું પ્રતિક ઉપસાવે છે ફૂલડા અને પથ્થરો દ્વારા ફૂલડાઓ ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે વાસ્તવમાં ફૂલ ડૂબે નહીં અને પથ્થર તરે નહીં પણ સંસારમાં એમ થાય છે અને સંસારમાં એમ થવા પાછળ મનુષ્યએ કરેલી અવ્યવસ્થા છે અને વ્યવસ્થા અન્યાયી વ્યવસ્થા છે એમાં અન્યાય છે બારોબાર શોષણ છે ગાંધીયુગમાં જન્મેલા સ્વસેલા વિકસેલા આ કવિને માનવીય ગૌરવનું જે રીતે પતન થઈ રહ્યું છે એ પરિસ્થિતિ જોઈને એની દારૂણ સ્થિતિ જોઈને આવા વિચારો આવે એ સ્વાભાવિક છે આપણી અવ્યવસ્થાઓએ શું સર્જ્યું છે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને છે જ્યાં વરસાદની જરૂર બને ત્યાં વાદળી વિખાઈ જાય છે વરસાદ નથી પડતો અને ઘણી વાર એવું બને છે કે રણમાં મુશળધાર વરસી જાય છે ત્યાં કોઈ નથી જેને પાણીની જરૂર છે એને પાણી મળતું નથી આ પરિસ્થિતિ જુદા જુદા સંકેતો દ્વારા કવિ ફૂલ અને પથ્થર રણ વરસાદ મુશળધાર વરસાદ અને રણમાં જ્યાં પાણીની જરૂર ન હોય ત્યાં પાણી આ બધી પરિસ્થિતિઓના સંકેતો દ્વારા કવિ આપણી પાસે મૂળભૂત રીતે તો માનવ દ્વારા નિર્માણ પામેલી અવ્યવસ્થા અને અરાજકતાને ખાસ કરીને ચિંધે છે આપણને દર્શાવે છે ઘરહીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર કેટલાય માણસો પાસે રહેવા ઘર ઘર નથી નથી માથે છત ઘરહીણા ઘૂમે વગર રોટી કપડા અને મકાન આ ત્રણ મનુષ્યની પાયાની જરૂરિયાતો છે પરંતુ જાણે મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ સાવ લુપ્ત થઈ ગયો એવી રીતે લાખો માણસો ઘર વગર ગુમતા હોય છે એ જોઈને જન્મેલી પરિસ્થિતિ કવિના ચિત્તમાં કેવી છે એટલે ઘર ઘર વિના ગુમે હજારો ઘર હિણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર 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 ઠોકર ખાતા માણસો છે ને ગગનચુંબી મહાલો જન સુના રહી જાય આ પરિસ્થિતિ સમજાવવાની જરૂર નથી આપણે જાણીએ છીએ ગગનચુંબી ઇમારત હોય એમાં કોઈ ન રહેતું હોય જ્યાં માણસો વસવાટ કરી શકે એવા ભવ્ય મકાનમાં બે ચાર માણસ માંડ રહેતા હોય આ પરિસ્થિતિ વિષમતા છે અને હજારો માણસો ફૂટપાથ પર ઝૂંપડપટ્ટીમાં આથડતા હોય એ પરિસ્થિતિને સર્જક આ રીતે બનાવે છે ને ગગનચુંબી મહાલો જન સુના રહી જાય છે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે એક હિન્દી ફિલ્મમાં આપે જોયું હશે કે પેટની આગ બુજાવવા માટે બ્રેડનો ટુકડો લઈને નાસી જતો કે રોટલી લઈને નાસી જતો છોકરાને ચોર ચોર પકડીને લોકો મારે છે એ શું કે છે સર્જક દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જાર અસ્તિત્વ માટેનો જીવન સંઘર્ષ માણસ શું કરે કશું ન હોય ત્યારે તો ક્યારેક પેટનો ખાડો પૂરવા સામાજિક દ્રષ્ટિએ હીણું લાગી એવું કામ કદાચ કરી બેસે કોઈ તો એને સજા થવાની દેવડીએ દંડ દેવાનો ન્યાયની દેવડીએ એ ચોર ઠરે છે પણ લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે આપણે જાણીએ છીએ નાનો માણસ ગરીબ માણસ સ્કૂટર માટેની લોન લીધી હોય અને હપ્તા ભરવાનું ચૂકી જાય તો એનું સ્કૂટર જપ્ત થઈ જાય મકાન માટેની લોન લીધી હોય અને હપ્તા ભરવાનું ચૂકી જાય તો તાળા દેવાઈ જાય પણ હજાર બે હજાર પાંચ દસ હજાર કરોડની બિઝનેસ લોન લેનાર માણસ દેશ છોડીને જતો રહે અને જ્યાં જાય ત્યાં વિદેશમાં ત્યાંના ભદ્ર વર્ગમાં અગ્રલોકમાં હાઈ સોસાયટીમાં મહેફિલે મંડાતો હોય અને એવો માણસ ધારો કે વિદેશમાં ભાગી જાય તો પણ હજારો કરોડો રૂપિયાનું ઋણ જેણે લીધું છે બેંક પાસેથી એ ગામના પૈસે મહેફિલે મંડાતો હોય મહેફિલો આપતો હોય પાર્ટી આપતો હોય અને પાર્ટીમાં ઇન્વોલ્વ થતો હોય આ પરિસ્થિતિ અને સામાન્ય માણસ મહિને પંદરસો બે હજાર હજારનો હપ્તો ભરવા માટે ગમે ત્યાંથી ઉછીના પાછીના કરે જો પરિસ્થિતિ ખરાબ હોય તો વધારે વ્યાજે લઈને વ્યાજખોર પાસેથી પૈસા લઈને પણ બેંકનો હપ્તો સાચવીને કદાચ ન ચૂકવી શકે તો તેનું વાહન જપ્ત થઈ જાય પણ સામાન્ય માણસની ચિંતા હોય કે મારે ચોર નથી સાબિત થવું અને હજારો કરોડોની લોન લેનારને ચોર સાબિત થવાની ચિંતા ના હોય કારણ કે એની પાસે રહેલી સંપત્તિ ચોરીની છે કે કયા માર્ગે આવી છે એની ચિંતા કર્યા વગર લોકો એના સંપત્તિના આકર્ષણમાં જ એનો મહિમા કરતા હોય અને એ મહિમામાં લોકો જોડાઈ જતા હોય એ જોડાયેલા લોકોની મહેફિલ હોય એટલે લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ચોર મુઠ્ઠી મુઠી દંડાય છે જેને એક સૂકું તણખલું ના મળે ને લીલાછમ ખેતર સૌ આખલાઓ ચરી જાય આ સંપત્તિ વિષમતા પ્રતિકાત્મક છે ગાય અને આખલાનું ઉદાહરણ જે છે એ સચોટ છે આપણા હૃદય પર ધારી અસર જન્માવે એવી ચોટ આ કાવ્યની દરેક પંક્તિમાં છે કામધેનુને ન મળે સૂકું તણસલું કારણ કે એને તો જરૂર છે વધારે જે દૂધ આપવાની છે કામધેનુ આપણે એને કહીએ છીએ પણ એને સૂકું તણખલું ન મળે લીલાછમ ખેતરો આખલા ચડી જાય એવી રીતે જાહેર સંપત્તિ પર કોનો કબજો છે દબદબો કોનો છે જેને જરૂર છે એના સુધી પહોંચતું નથી જેને જરૂર નથી એની પાસે અમર્યાદ અનલિમિટેડ અમર્યાદ માત્રામાં સંપત્તિમાં આળોટતા હોય છે અને એ જ સમયે એ જ વસ્તુની જેને જીવન ટકાવવા માટે જરૂર છે એના સુધી એ વાત કે વસ્તુ પહોંચતી નથી લીલાછમ ખેતરો આખલાઓ ચડી જાય છે અધિકાર વિનાના માણસને અધિક મળી જાય છે જેનો નૈતિક અધિકાર નથી જેને મેળવવા માટેનો નૈતિક અધિકાર નથી મેળવવા માટેનો જેને પ્રામાણિક પુરુષાર્થ નથી કર્યો જેને પ્રામાણિક પ્રયત્ન નથી કર્યો મહેનત નથી કરી એની પાસે સ્માર્ટ વર્કથી બહુ બધું આવી જાય છે અને જેને પાયાની જરૂરિયાત છે બે પેટનો ખાડો એ ભૂખ્યો રહી જાય છે આખલાઓ લીલાછમ ખેતરો ચરે છે ત્યારે ભવ્ય સમારંભોમાં બહુ મોટી પાર્ટી હોય મહેફિલ હોય ભોજન સમારંભ હોય ત્યારે એઠું જુઠ્ઠું જે વધે છે એમાં કેટલાય લોકોના પેટનો ખાડો પુરાય એટલું અન્ન વેડપાય છે આ પ્રકારની કવિતા આપણે ભણીએ ત્યારે આવી કોઈ મહેફિલનો ભાગ આપણે બનવાનું થાય ત્યારે આપણે કેટલી કાળજી લઈએ એની એક જાગૃતિ આપણામાં આવે છે એ બહુ મહત્ત્વનો છે આવી મહેફિલ તો આપણે તો ન જ આપીએ પણ એ મહેફિલનો ભાગ બનવાનું થાય ત્યારે સૂકા તણખલા વગરની કામધેનુની સ્મૃતિ આપણને થવી જોઈએ એક ટંકનું ભોજન નહીં પામેલા બાળક કે શ્રમિક નો ચહેરો આપણી નજર સામે આવવો જોઈએ ગાંધીજી તો એમ કહેતા અને પછી એમણે તો જીવનમાં આચરણમાં પણ મૂક્યું કે આપણી નજરમાં જ્યાં સુધી કોઈ પણ એક વ્યક્તિ ભૂખ્યો છે એવું આપણી આસપાસમાં આપણા ધ્યાનમાં હોય ત્યાં સુધી બે ટંક ભરપેટ જમવું એ પણ હિંસા છે ગાંધીજી એમ કહે છે કે આપણી જાણમાં હોય કે કોઈ માણસ ભૂખ્યો છે જમ્યો નથી અને આપણે ભરપેટ જમીએ તો એ હિંસા છે આટલી સૂક્ષ્મ વાત ગાંધીજીએ કરી છે તો આ કવિતા સમગ્ર રીતે એનો હાર્દ જ આ છે કે લીલાછમ ખેતરો સો વાખલા ચરી જાય છે છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહલું ગરીબોની ઝોપડીમાં તેલનું ટીપું દુર્લભ છે દોહલું દુર્લભ છે સુકી રોટલી ખાય છે વઘાર માટે તેલ નથી રોજનું લાવીને રોજનું ખાનારા માટે નાના નાના પાઉચ નીકળ્યા છે પહેલાં ગામડામાં ખેતમજૂરને ગરીબને કરિયાણાની દુકાને કાચની શીશીમાં દસ રૂપિયાનું તેલને પાંચ રૂપિયાની ચા બે પાંચ રૂપિયાની ખાંડ ખરીદતા આપણે જોયા છે આપણે જોયા હશે હવે નાના નાના પાઉચ થઈ ગયા ત્રણસો રૂપિયા રોજ કમાતો માણસ રોજે રોજનું કરિયાણું ખરીદીને ઘરે જાય અને જમીને સુઈ જાય બીજે દિવસે પાછું નવું યુદ્ધની રાહ જોતું હોય નવો પડકારીની રાહ જોતો હોય અને એટલું ભોજન વેડફી દેનારા કંઠવાડમાં ફેંકી દેનારા પરિવારો કેટલાય છે આ કવિતા આપણી જીવનશૈલીમાં રહેલી આ પ્રકારની વિષમતા આપણી લગભગ સંવેદનહીન જીવનશૈલી આ બધી વસ્તુના વિશે આપણને જાગૃત કરે છે જે ગરીબોના કુબામાં તેલ ટીપું એ દોયલું વઘાર માટે રોટલી પર લગાડવા માટે ઘી નથી ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ત્યાં પેટ નથી ભરવાનું કબર પર અંજલિ સ્વરૂપે જે છે ઘીનો દીવો એ ઘી કોઈ ગરીબના ભોજનમાં ઉપયોગમાં આવતું નથી હોતું આવી બાબતને લઈને કવિ આપણી સામે તીવ્રતાથી વેધકતાથી સંવેદનશીલતાથી આપણી આસપાસના જગતનું નિરીક્ષણ કરીને આપણું હૃદય કેળવાય એવી રીતે આખી વાત મૂકે છે દાયકાઓ પહેલાં લખાયેલી આ કવિતા આજે પણ એટલી જ પ્રસ્તુત છે આ ગઝલ આજે પણ ચોર મુઠ્ઠી ઝારના દેવડીએ દંડાય છે આજે પણ લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે આજે પણ કામધેનું તણખલા વગર ટળવળે છે આખલાઓ આજે પણ લીલોછમ ચારો ચરી જાય છે આજે પણ કેટલાય ભવ્ય મહેલો સુનકાર ભાસે છે અને આજે પણ ઝૂંપડપટ્ટી કીડિયારાની જેમ ઉભરાય છે વસ્તી વિસ્ફોટ અને ગરીબી આર્થિક વિષમતા આ ત્રણેયના કારણે રોડ પર રહેતા રખડતા માણસો જ્યાં ત્યાં છત વગર પોતાનું જીવન ગુજારે છે અને મોટા મોટા મહેફિલો મોટી મોટી મહેફિલો મોટા મોટા મહેલો આ મનુષ્ય સ્વભાવમાં રહેલી હિંસાના પરિચાયકો છે નાના માણસની કે ભૂખ્યા માણસની અવગણના થાય ત્યારે જગતનું એક ચિત્ર જે આપણને બહુ ઝળહળતું દેખાય છે એ વાસ્તવમાં કેટલું બિહામણું છે એનો પરિચય આપણને આ કવિતા દ્વારા થાય છે કવિ કરસનદાસ માણેકનું આ કાવ્ય મેં અગાઉ કહ્યું તેમ આપણી વૃત્તિઓનું શમન કરે દુર્વૃત્તિઓનું શમન કરે આર્થિક વિષમતાના ભાગ અને ભોગ આપણે ન બનીએ આપણા કારણે આપણે કોઈની વંચિતતાની જે કહેવાય એવી સ્થિતિના માત્ર સાક્ષી ન બની રહીએ નિમિત્ત ન બનીએ એવો એક ભાવબોધ પણ આ કવિતામાંથી નિષ્પન્ન થાય છે સરવાળે તો કવિતા આપણા હૃદયનું પ્રક્ષાલન કરે છે એટલે કે એને ધુએ છે આપણા હૃદયમાં રહેલી મલિનતાઓને આપણા મનમાં રહેલી મલિનતાને સ્વચ્છ કરવાનું કામ કરે છે ફરીને યાદ કરું ગાંધીજીએ કહ્યું એ કે આપણી જાણમાં હોય કે કોઈ માણસ ભૂખ્યું છે તો બે ટંક ભરપેટ જમવું એ હિંસા છે ગરીબી જોઈને દરિદ્રમાં નારાયણનું દર્શન કરેલું એટલે બે ટંક ભરપેટ નહોતા જમતા એમના ભોજનની વિગતો આપણે જોઈશું ને તો પણ આપણને આશ્ચર્ય થશે કે આ માણસ કેટલો મિત આહારી હતો મિતહારી ઓછું અલ્પ ખોરાક નું અલ્પ આપણે અલ્પાહાર એમ લખીએ છીએ પણ એ સવારના નાસ્તામાં એમ બપોરે તો પાછું બરોબર જમવાનું જ એમ કાર્યક્રમ હોય ત્યાં લખીને અલ્પાહાર પછી પાછું ત્રણ ચાર કલાક પછી જમવાનું પછી ચા બિસ્કીટ તો ખરા જ આવી આપણે વંચિતો પ્રત્યે લગભગ સંવેદનશૂન્ય થયેલી જીવનશૈલી એને ટકોરવા માટે એને ટપારવા માટે આવી કવિતાનો અભ્યાસ અને ચિંતન આવશ્યક છે આભાર મિત્રો મને એ જ સમજાતું નથી ગઝલનું વિષય વસ્તુ યાદ રાખશો આપણી અભ્યાસ સામગ્રીમાં રહેલું આ કાવ્ય વારંવાર વાંચશો એમાં કુદરત અને મનુષ્ય એ બંને છે પ્રતિકાત્મક રીતે વિષમતાના પ્રતિકો કવિએ જે ઉપસાવ્યા છે એનું મંથન કરજો અને અહીં જે વાત રજૂ થઈ છે એને વિશે આપે જે સાંભળ્યું છે તેના આધારે આપની પોતાની ભાષામાં આપના શબ્દોમાં એના વિશે લખજો લખવાની આદત કેળવજો બાકી કવિતા આપણા હૃદય સુધી પહોંચે અને આપણું જગત સમૃદ્ધ બને શબ્દ ભંડોળ વિકસે એ રીતે આપણે સાહિત્યનું શિક્ષણ પ્રાપ્ત કરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ